हेलो फ्रेंड्स, આજે ઇન્ટરનેશનલ યોગ દિવસના સેલિબ્રેશનનો માટે થઈને બીજો દિવસ છે. હું શીલા અને મારા સાથે જી ડેમો માટે છે રવિન્દ્રજી અને યતિનજી. આપણે આ બીજા દિવસે મળીએ છીએ અને યોગના વારામાં સમજશું અને એને જીવનમાં ઉતારશું. તો કોઈ પણ કાર્યક્રમ જ્યારે આપણે કરીએ તો એના પહેલાં એક પ્રાર્થના તો હોવી જોઈએ. તો ચાલો પહેલાં આપણા પ્રાર્થના કરશું, પછી થોડી આગળ વાત કરશું. બંને હાથ ભેગા લાવો. તો જ્યારે તમે બે હાથ ભેગા લાવો છો અને તમારી આખી સિસ્ટમ છે એ બધી એક્ટિવેટ થઈ જાય છે. પ્રાર્થના કરશું. આંખો બંધ કરો. ઓમ સહનાવવતુ, સહનૌ ભુનક્તુ, સહ વીર્યં કરવાવહૈ, તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ધીરેથી તમારી આંખે, અત્યારે તમે જે આસનમાં બેઠા છો સુખ આસન, એટલે બેસવા સમયે તમે અગર આરામથી બેસવા માંગો તો એ સુખ આસન છે. જે આસનમાં બેસો તો માથું, ગળું, છાતી એક લાઇનમાં હોવી જોઈએ. તો એ સૌથી પહેલો તમારે ધ્યાનમાં રાખવાનું છે. વાત એમ છે કે આપણે મળીએ છીએ બીજી વાર, કેમ કે ઇન્ટરનેશનલ યોગા ડે છે અને એ તમારા પાસે યોગ મોકલવા માટે બંને શિવાનંદ આશ્રમ અમદાવાદ ચેપ્ટર અને જી સી ERT, હા, એ લોકોએ બંને જોઈન્ટ વેન્ચર કર્યો છે. તો આપણે આજે તમારે યોગના વારામાં તો ગઈકાલે શીખી લીધું, આપણે આજે જે વાત કરશું એ અષ્ટાંગ યોગ, એટલે આઠ સ્ટેપ્સ છે. એમાં તો હું તમને ખાલી અત્યારે નામ જ કહીશ. તો સૌથી પહેલો તો છે યમ, પછી નિયમ, પછી છે તમારું આસન, અને પછી છે પ્રાણાયામ એન્ડ પ્રત્યાહાર. આ થઈ ગયા પાંચ જીવનમાં એકદમ તમારે ઉતારવાના જ છે. એના પછી છે ધારણા, પછી છે ધ્યાન અને છે સમાધિ. આ ત્રણ છે એ વધારે આગળ પડતું જવા માટે છે. પણ હા, છઠ્ઠો છે એ પણ તમારે ધ્યાન રાખવું પડે, કેમ કે અત્યારે તો તમે વિદ્યાર્થી છો. તમે જે પણ કરશો એમાં અગર તમારું કોન્સન્ટ્રેશન નહીં રહે, એકાગ્રતા નહીં રહે, તો તમને જીવનમાં સફળતા નહીં મળે. કેમ કે તમારું મન હશે એક જગ્યાએ અને તમારું શરીર હશે બીજી જગ્યાએ, તો તમારું કામ સફળ નહીં થાય. તો જે પણ કામ કરો એમાં એકાગ્રતા રાખવું જરૂરી છે. તો યમ તો એક છે યુનિવર્સલ એથિક્સ, યાની કે બધાને રિસ્પેક્ટ દેવાનું, પોતાને તો આપવાનું. પછી તમે કહેશો કે મને તમે રિસ્પેક્ટ નથી આપતા, પણ તમે બીજાને રિસ્પેક્ટ આપશો તો તમને મળશે. તમારી મેટને તમે કેવી રીતે સાચવો છો તો તમને મેટ યોગ આસન કરવા માટે હેલ્પ કરશે. નિયમ છે જે તમારે રોજ તમારું જે કાર્યક્રમ છે, સવારના જાગો છો, રાતના સુવા જાઓ છો, એના વચ્ચે જે છે એ તમને કોઈ રોજ રોજ કહેતું નથી, એ તમે નિયમિત રીતે કરો છો. તો એ નિયમ સાથે આવે છે. અને જે પણ તમે કરો અગર નિયમથી કરશો તો તમારું સફર લાંબુ અને સારું થશે. તો આ હતું અષ્ટાંગ યોગ. પણ હવે તમે બહુ વાર બેસશો તો શું થશે કે તમારું શરીર અકળાઈ જશે, અને આપણે જે આસન કરવા છે એના માટે તમારું શરીરને આપણે એને તૈયાર કરવાનું છે. તો એને તૈયાર કરવા માટે થોડું વોર્મઅપ કરવું પડે, શરીરને થોડું ગરમી લઈ આવવી પડે. તો એના માટે આપણે બહુ હલકી ફૂલકી શું કહેવાય ફ્લેક્સિબિલિટી કરશું. તો ઠીક છે, તો આ ફ્લેક્સિબિલિટી માટે સૌથી પહેલાં આપણે શું કરશું, ચલો બંને પગને ખોલી દો, લાંબા તમારા સામે કરો અને પછી વી શેપમાં ખોલી દો. આમાં તમને ધ્યાન પડશે કે તમારા થાઈસ છે, સાથર છે, એના અંદરમાં ખીચાણ આવે છે. તમારું શરીર એકદમ સીધું જ રાખવાનું છે. પણ હવે શું છે કે તમારું બેક બેન્ડિંગ કેટલું થાય છે, તમારામાં ફ્લેક્સિબિલિટી કેટલી છે, તો આને જોવા માટે તમારો જમણો હાથ ઉપર કરશો અને ડાબા પગના અંગૂઠાને અડશો. બીજો હાથ છે તમારા પાછળ કમરના બાજુ લઈ જાજો અને રિવર્સ કરશો. હવે ઉપર આવો, શ્વાસ લ્યો, શ્વાસ છોડીને નીચે આવો. ફરીવાર શ્વાસ લઈને ઉપર આવો, શ્વાસ છોડીને નીચે જાઓ.
લાસ્ટ ટાઈમ છે, શ્વાસ લઈને ઉપર આવો, શ્વાસ છોડીને નીચે. ધ્યાન રાખશો કે તમારા બંને પગના ગોઠણ સીધા હોવા જોઈએ. હવે ધીરેથી પાછા સીધા બેસો. તો આ શું છે, તમારું જે બેક છે, તમારું જે પીઠ છે, મણકો છે, એની ફ્લેક્સિબિલિટી બળી જશે. તો મણકા છે ને આવી રીતે એક ઉપર પડે છે, અને એના વચ્ચે ગાદી છે, એના વચ્ચે ગાદી છે. અને તમે સાંભળ્યું હશે ગાદી ઘસાઈ ગઈ, મણકો હસી હટી ગયો, ખસી ગયો. યસ, તો આ અગર ખસકાવું ના હોય અને એની ગાદીને ઘસાવી ના હોય તો આ બધું કરશો તો તમારું હેલ્ધી રહેશે એકદમ 90 વર્ષ સુધી. અત્યારે તો છે જ, પણ 90 વર્ષ સુધી તમારું એવું રહેશે. હવે એનાથી થોડું હજી ફ્લેક્સિબલ થવું હોય તો શું કરશો, બંને હાથને લોક કરો, બંને હાથને સામે સ્ટ્રેચ કરશો, ઊંડો શ્વાસ લ્યો, શ્વાસ મૂકીને ડાબા પગને પાસે જાઓ નીચે, અને જમીનથી નીચે થતા થતા જમણે બાજુથી શ્વાસ લઈને ઉપર આવશો. એકદમ આસ્તે કરવાનું છે. ફરીવાર શ્વાસ છોડીને નીચે જાઓ, શ્વાસ લઈને ઉપર આવો. વિપરીત કરશો, ઊંધું જમણે બાજુથી નીચે જવાનું, અને ડાબી બાજુથી ઉપર આવવાનું. હજી વાર કરો. તો આ તમને ખ્યાલ હશે, શોલે પિક્ચર જોયું હતું, એમાં ધર્મેન્દ્રે કીધું હતું ને ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ એન્ડ પીસિંગ. તો એમાં શું છે, હવે ચક્કી પીસતા નથી, એટલે અહીંયા શું થઈ જાય છે, એકદમ બેરલ જેવું થઈ જાય, ડ્રમ જેવું શરીર થઈ જાય છે, પેટ બહાર નીકળી જાય છે, અહીંયા ટાયર થઈ જાય છે, અને હિપનો ભાગ બહુ મોટો થઈ જાય છે. તો અગર શરીર તમારું સરસ રાખવું હોય તો આ કરશો તો પેટે અંદર રહેશે. અત્યારે તમે તો બાળક છો, બટ બાળકમાં પણ ઓબેસિટી આવે છે, જાટ પણ આવે છે અને પેટ પણ આવે છે બાળક. તો આ હતું ચક્કી. હવે આનાથી પણ આગળ થોડું આપણે કરશું કે તમારું આ બેક કર્યું એટલે તમારું અહીંયા તો ફ્લેક્સિબિલિટી આખી આવી ગઈ કમરમાં. તો હવે બંને હાથને શ્વાસ લઈને ઉપર લ્યો, માથા બાજુ શરીરને પૂરું ઉપર ખીચો, અને શ્વાસ છોડીને નીચે સામે બેન્ડ થાવ, હાથને બંને જમીન ઉપર રાખશો, જેટલું બને બાર બાજુ ખીચો, પછી મસ્તકને તમારે જમીનમાં લગાડવાની કોશિશ કરશો. અગર તમારો દાઢી જમીન ને અડે તો પણ બહુ સારું. આમાં પણ તમને ખ્યાલ પડશે, બંને હાથથી પગ પકડી લ્યો, તો આમાં તમને તમારા સાથરમાં જે ખેંચાણ આવે છે, બેકનું જે છે, તમારો મણકો એકદમ ફ્લેક્સિબલ થઈ જાય છે, અને તમે જમીનની પૂજા પણ કરી છે એને તમે થેન્ક યુ કહો છો કે તમે અમારા ભાર પણ લ્યો છો અને એમને જમાડો પણ છો. હવે ધીરેથી શ્વાસ લઈને ઉપર આવો, હાથને મૂકી દો. તો આ હતું આપણું ભુનામી આસન. હવે આટલું કર્યું, પગ તો ખુલ્લા કરી દીધા, તો અહીંયા કેટલું બધું તણાવ આવી ગયું છે. તો હવે આપણે શું કરશું, એને પાછા ભેગા લઈ આવશું. તો બંને પગને ભેગા લઈ આવો, તો આ ખુલ્લા હતા એ હવે પાછા એને નિયંત્રણમાં લઈ આવે છે અને ભેગા કરીએ છીએ. હવે શું કરશું, બંને હાથને શ્વાસ લઈને મસ્તક બાજુ ઉપર લઈ જાઓ, એનો ક્લચ કરો, લોક કરી દો હાથને, શરીરને પૂરું ઉપર ખીચો, પછી શ્વાસ મૂકીને લોઅર બેકથી સામે બાજુ તમારે ઝૂકવાનું છે. જ્યારે તમે ઝૂકો ત્યાં શ્વાસ મૂકજો, પેટને અંદર ખીંચજો, અને પગને માળા પહેરાવી દો હાથની, કોણી તમારી જમીનમાં અડે તો બહુ સારું. આ એક પશ્ચિમોત્તર આસન જેવું પણ છે, મગર આને કહે છે મહાયોગ મુદ્રા. હવે ધીરેથી શ્વાસ લઈને ઉપર આવો, હાથને છોડી દો. તો આ આપણી ફ્લેક્સિબિલિટી કરી, શરીર તમારું હવે પ્રિપેર થઈ ગયું છે આસન કરવા માટે. ગઈકાલે તમે જે આસન કર્યા એ પીઠ ઉપર ના કર્યા, વાસા ઉપર ના કર્યા, આજે આપણે પેટ ઉપર ના કરશું. તો ધીરેથી તમારા પેટ ઉપર લેટી જાઓ, પગ તમારા પાછળ રહેશે, માથું તમારું આ સ્ટેજ બાજુ રહેશે. હવે આમાં તમારે કેવી રીતે રિલેક્સ કે આરામ કરવો એ મકરાસન કહેવાય છે. તમારી એડી અંદર રહેશે, પંજા બહાર રહેશે, હાથ તમારા બંને ક્રોસ કરી અને તમારા શોલ્ડર્સ ઉપર રાખો, માથું તમારું ડાબી બાજુ ટર્ન કરી દો. આખું શરીર તમારું જમીન ઉપર છે, મકર આસન એટલે મગરમચ્છ જેવું. આ આસનથી તમને
બહુ જ આરામ મળે છે. ઘરે જ્યારે આવો, સ્કૂલથી આવો, રમત ગમતથી આવો, તો તમારું શરીર એકદમ થાકી ગયું હોય છે. તો જમીન ઉપર આવી રીતે લેટી જશો ને તો તમારો બધો થકાન વયો જશે અને તમારી બેટરી ફરીવાર ચાર્જ થઈ જશે. તમે ફરીવાર ફ્રેશ થઈ જશો અને તમે ફરીવાર ભણવા બેસશો, તમને કોન્સન્ટ્રેશન પૂરું રહેશે. હવે આપણે ભૂમિના આસન કરશું, પેટ ઉપરના આસન. તો શું છે ભુજંગ આસન? ભુજંગ આસન કરવા માટે હું તમને કહું, એના પહેલાં એના થોડા ફાયદા અને કોણ નહીં કરે એના બારામાં તમે સમજી લો. જેને બહુ સિવિયર બેક પેઇન છે કે તમારે બહુ સિવિયર તમારે સર્વાઇકલનો સ્પોન્ડલોસિસનો બી પ્રોબ્લેમ છે, હાર્નિયાનો પ્રોબ્લેમ છે કે તમારી આંતરડામાં પ્રોબ્લેમ છે, તો આ લોકોને આ આસન નહીં કરવાનું. પણ આ આસન કરશો તો તમારું લંબર રિજન છે, અત્યારે તમે તો બચ્ચા છો, તમારે ઘરે દાદી દાદા પણ છે, તમારા મમ્મી પણ છે, અને તમે એડવર્ટાઇઝમેન્ટ પણ જોઈ હશે, અને આ લગાડો તો આરામ મળશે. હવે તમે કહેજો આ આસન કરવાથી આરામ મળશે. બંને પગ ભેગા લઈ આવો, એડી પંજા સાથ રહેશે, પંજા તમારા બાર બાજુ, બંને હાથ ચેસ્ટના બાજુમાં. ધ્યાન રહે તમારી આંગળીઓ તમારા કંધાથી બાર બાજુ નહીં રહે, તમારી કોણી એકદમ સીલિંગ તરફ કા આકાશ તરફ, કપાળ તમારું જમીનના ઉપર. એક ઊંડો શ્વાસ લ્યો અને મનમાં પૂરો વિશ્વાસ રાખો કે મારાથી થશે. હવે એક ઊંડો શ્વાસ લઈ અને હાથ ઉપર વજન દઈ નાભી સુધી ઉપર આવો. આ તમારો જે આકાર બન્યો છે એ સરપ જેવો, કોબરા જેવો થયો છે, એટલે આને કોબરા પોસ્ચર પણ કહેવાય છે. તમારી કોણી એકદમ વરેલી હશે અને તમારો છાતી એકદમ ચવડી હશે. હવે છાતી ચવડી છે એટલે તમારા લંગ્સને પણ બહુ ફાયદો કરે છે. એક, બે, ત્રણ, ચાર ને પાંચ, ધીરેથી નીચે આવો. રિલેક્સ ઇન મકરાસન. જ્યારે તમે નીચે આવી જાઓ તો મકરાસનમાં રિલેક્સ કરવાનું. આ આસન ભુજંગ આસન કરો છો ને તો તમે અગર ખાધવડા છો ને બહુ ખાતા હો છો તો તમારું ખાવાનું કમ થઈ જશે. હવે જે ડાયટ ઉપર જાય છે એને કહી દેવાનું ડાયટ નહીં કરો, ભુજંગ આસન કરો તો બધું ઠીક થશે. કેમ કે ખાવાથી કોણ બચી શકે છે? સમોસાની સુગંધ આવી કે પાઉંભાજીની સુગંધ આવી તો પેટ તો તરત માગવા માંડે છે, દોડો પડશો. તો ખાઓ ને, પણ ભુજંગ આસન કરશો તો થોડું ઓછું ખાશો. હવે ખાવાનું તો થઈ ગયું, પણ જે ખાતા જ નથી એનું શું? તો એના માટે આપણે કરશું અર્ધ સલગ. તો બંને પગ ફરીવાર પાછા લેશો ભેગા, હાથ તમારા બંને કમર બાજુ રાખશો. તો આનાથી સાયટિકા પેઇન છે એ અત્યારે તમને નથી, પણ ઘણીવાર તમે રમો છો તો તમારે પગમાં ખીચાણ આવી જાય છે. વેરિકો નર્વ્સ છે ને એમાં પણ ખીચાણ આવી જાય છે. જે રમત ગમત કરતા હોય છે ઘણીવાર પગમાં ખીચાણ આવે છે, તો આ તમે રોકી શકો છો. બાકી છે કે જે લેડીઝ હોય છે એનો પીરિયડ્સ થતો હોય છે તો એનો ફ્લો ના હોય, એના પેટમાં દુખે, એના વાસામાં દુખે, તો આ આસન કરો તો એનો દર્દ પણ દૂર થાય છે. તો તમારે કેતે કરવાનું છે, તમે ઓલરેડી પોઝિશનમાં છો. હવે તમારો જમણો કાન જમીન ઉપર રાખો તો તમારું માથું ડાબી બાજુ છે, આખું શરીર તમારું જમીન ઉપર છે, જમણો કાન તમારો જમીન ઉપર છે. હવે એક ઊંડો શ્વાસ લઈ અને ડાબો પગ ઊંચો કરો. જમણી બાજુ માથું હોય, કાન હોય, તો તમારું ડાબી બાજુ મોઢું હશે. એકદમ પગ ઊંચો કરો, ગોઠણથી બી સીધો રાખવાનો છે અને તમારે જરાય ઝૂકવાનું નથી એકે બાજુ. જે પગ જ્યાં છે ત્યાંથી જ સીધો ઊંચો કરવાનો છે. પાંચ, ચાર, ત્રણ ને બે, ધીરેથી નીચે આવો. હવે માથું તમારું બીજી બાજુ લઈ લો, પોઝિશન ચેન્જ કરો. શ્વાસ લઈ હાથ ઉપર વજન દઈ જમણા પગને ઉપર લ્યાઓ.
ગોઠણ સીધો રહેશે, પગને તાણીને રાખશો તો તમને ખીચાણની ખબર પડશે. ત્રણ, બે ને એક, આવો નીચે. આ તો તમારા આસન ભૂખ ખોલવાની અને ભૂખ બંધ કરવાની હતી. હમણાં તમારું રિલેક્સ નહીં હોય, તમે બંને પગ ભેગા જ રાખજો, હાથને કેવળ શોલ્ડરના લાઇનમાં કરજો, કંદાની લાઇનમાં હાથને ફેલાવી દો. તમને આખું અમદાવાદ કે તમારું ગુજરાત કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા ડેમ છે એ બધું જોવું છે, તો ચાલો આપણે એને જોશું પક્ષી બનીને. હું જે કહું આપ તો તમે માથું, હાથ, છાતી ને પગ બધું એક સાથે ઉપર લઈ આવશો, અને હું કહું નીચે તો તમારે નીચે આવવાનું, ઠીક છે? ચલો શ્વાસ લઈને આપ. જુઓ આખું અમદાવાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવી મજા આવે છે. ઉડો, હવે ધીરેથી આવો નીચે. ફરી વાર એક વાર જશું, જાઓ ઉપર. રિવરફ્રન્ટમાં ગયા છો, પતંગ હોટેલ જુઓ છો. અરે અત્યારે તો ગાંધીનગરે બહુ રૂપાળું થઈ ગયું છે, હેને? જેટલા નહેર ત્યાં છે તો બહુ બ્યુટિફુલ. ધીરેથી આવો નીચે. લાસ્ટ ટાઈમ જાશો અને ત્રણ કાઉન્ટ માટે જ ઉપર રહેશું. હાલો, ફરી વાર શ્વાસ લ્યો આપ. વાહ, કેટલું સરસ લાગે છે, નહીં? પાંચ, ચાર ઓર તીન, મેં કીધું ત્રણ કાઉન્ટ. ધીરેથી નીચે આવો. તો પાછા મકરાસનમાં આવી જાઓ, રિલેક્સ કરો. તો આનાથી તમારી થોડીક મજા તો થઈ ગઈ, પણ શું તમારા સાંધા જે છે એ પણ તો દુખતા હોય છે ને? તો કેટલા સાંધા છે? શોલ્ડર સાંધો છે, રિસ્ટનો છે, એલ્બોનો છે, કમરનો છે, ઘૂંટણનો છે અને એન્કલ્સનો છે. આ કેટલા મેઇન સાંધા છે. હવે એ સાંધાને રિપેર કરવું હોય કે સ્ટ્રોંગ કરવું હોય, તમારા મોટા મસલ્સને સ્ટ્રોંગ કરવા હોય તો શું કરશું? અર્ધ ધનુર કરશું. તો ફરી વાર બંને પગ ભેગા રાખો, જમણો હાથ તમારો મસ્તકના સાઈડમાં સામે લાંબો કરો, ડાબો હાથ તમારો કમર પાસે લઈ જાઓ. હવે એક શ્વાસ લઈને ડાબો પગ વારી દો ઘૂંટણથી, એન્કલને પકડી લ્યો. હવે તમે તો રોજ તમારા ફ્રેન્ડ્સના પગ ખીચો છો, હવે આજે તમારે પોતાના જ ખીચવાના છે, ઠીક છે? એટલે પૂરો જોર લગાડજો. એક શ્વાસ લ્યો અને પોઝિશનમાં પગ ખીચો ઉપર, અને શ્વાસ છોડતા છોડતા માથું, છાતી બધું ઉપર, હાથ નીચે રહેશે જમીન ઉપર. જો તમારી છાતી ચવડી થઈ છે તો સાંધા મસલ્સ તો સ્ટ્રોંગ થાય છે, તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ, પાચન ક્રિયા પણ સારું થશે. અગર ગેસ્ટ્રિક પ્રોબ્લેમ હશે તો બી સારું રહેશે, પણ હા, જેને ઇન્ટેસ્ટાઇનલ પ્રોબ્લેમ હોય તો એને આ ના કરવું જોઈએ. હા, સર્વાઇકલનો પ્રોબ્લેમ તમે, અને જેનો ઘણા છે ને આમ આડા હાલતા હોય છે, આખો વાસો બારે નીકળેલો હોય છે અને આ હંચ બેક આમ ચાલતા હોય છે, તો હવે તમારે સીધું ચાલવું હોય તો આ કરશો તો તમારો વાસો સીધો થઈ જશે. છાતી ચવડી થઈ છે તો તમારા ફેફડા બી સ્ટ્રોંગ થઈ ગયા. ધીરેથી નીચે આવો. મેં ગણ્યું નહીં, તમને એને સાથે સાથે થોડી સૂચના આપી, એટલા માટે કાઉન્ટિંગ બંધ રાખ્યું. હવે આપણું એ જ બીજે પગેથી કરશું. હાથ બદલાવો, સામેનો હાથ પાછળ લઈ જાઓ, પાછળનો હાથ આગળ લઈ આવો. જમણો ઘૂંટણો વારી દો, એન્કલને પકડો. હવે એક શ્વાસ લઈને પગને ખીચો અને શ્વાસ છોડીને મસ્તક, છાતી, હાથ સામેવાળો નીચે જ રહેશે, જેટલું ખીચી શકો. તમારું જે ઘૂંટણ થાઈનો ભાગ છે ને, તમારો સાથળનો ભાગ, એ જમીનથી ઉપર આવવો જોઈએ, પણ ટિલ્ટ નથી થવાનું, તમારે વરવાનું નથી. બહુ બ્યુટિફુલ. ધીરેથી નીચે આવો. તો આ તો આપણે કર્યા પેટ ઉપરના આસન. હવે જ્યારે પણ તમે ધનુરાસન કરો છો, તો કોઈ પણ ઘણી વાર આસન કરતા હોય છે ને, તો તમારા શરીરના મસલ્સ અને બોન્સ, જ્યારે તમે નીચે આવી જાઓ તો સમજી જવાનું તમારે મકરાસનમાં આરામ કરવાનો છે. તો હવે તમારું શરીરને પાછું પોઝિશનમાં લેવા માટે આપણે કરશું
ઉષ્ટ્રાસન. હવે ઉષ્ટ્રાસન કરવા માટે તમે કેવી રીતે કરશો? બંને પગ પહેલા ભેગા લઈ લો, બંને હાથને ચેસ્ટના બાજુમાં રાખો, હાથના પર વજન દઈ અને સીધા વજ્રાસનમાં તમારે બેસવાનું છે. છાતી ઉપાડો, કમર ઉપાડો અને પાછળ જાઓ અને સીધા વજ્રાસનમાં બેસો. બ્યુટિફુલ. હવે તમે આ વજ્રાસનમાં બેઠા છો. આ આસન તમે જયમાં પછી પણ કરી શકો છો. બહુ જ સરસ આસન છે. પાચન ક્રિયા તમારી, તમે જેટલું બી ખાશો ને બધું હજમ થઈ જશે. તમારે કોઈ બીજી દવા કે પાચન શક્તિની કાંઈ લેવી નહીં પડે. હવે ગોઠણના ઉપર ઊભા થઈ જાઓ. પગના વચ્ચે તમે જગ્યા રાખશો. બંને હાથ તમારી કમર ઉપર લઈ જાઓ. અંગૂઠા અંદર રહેશે અને હાથ તમારા આંગળીઓ બહાર બાજુ. પગને આંગળીઓ ઉપર રાખજો, પંજા ઉપર રાખજો. એને ફ્લેટ કરવાની જરૂર નથી અત્યારે. હવે શ્વાસ લઈને પહેલા પાછળ બાજુ તમે ઝૂકો, પછી ધીરેથી જમણા હાથેથી જમણી એડી પકડો, ડાબા હાથેથી ડાબી એડી પકડો. બેલેન્સ આવી ગયું છે. કમર અને પેટ એ બધાને બાર બાજુ ધકેલી દો. એક સરસ મજાનો આકાર બન્યો છે. તો આમાં તમારા મણકાજી પેલું ધનુરાસન કર્યું હતું, જે પોઝિશન ચેન્જ થઈ હતી, આ પાછું લઈ આવી દેશે. ઇન્ટરવર્ટેબ્રલ સ્પેસિંગ છે, જે મેં તમને કીધું હતું, ગાદી ઘસાઈ ગઈ છે, હટી ગઈ છે, એવું બધું કંઈ નહીં થાય, પાછું પોઝિશનમાં આવી જશે. આમાં તમારો નેકમાં બી બરો સ્ટ્રેચ આવ્યો છે. પેટના મસલ, કોર મસલ સ્ટ્રોંગ થઈ જાય છે. થાઈ મસલ્સ તમારા સ્ટ્રોંગ થાય છે. પાછા આવવા માટે પહેલાં એક હાથેથી કવર પકડો, પછી બીજા હાથેથી પકડો અને ધીરેથી બેસી જાઓ વજ્રાસનમાં અને ત્યાંથી સીધા સુખાસનમાં. તો આ તો આપણે આસન કર્યા, પણ હવે આસન કરીને તમારું શરીર ગરમ થઈ ગયું છે. તો ગરમ થઈ ગયું છે તો હવે એનું ઠંડુ પણ કરવું પડે. તો આપણે કુલિંગ ડાઉન માટે પ્રાણાયામ કરશું. તો પ્રાણાયામ કરો છો તો નેચરલી તમે સીધા સ્થિર બેઠા છો. પૂરો બંને હાથ તમારા લોક કરીને તમારા ખોરામાં રાખો. માથું, ગળું, છાતી બધું એક લાઇનમાં, આંખ બંધ. ધીરેથી શ્વાસ લ્યો, પેટ ફૂલાવો. શ્વાસ છોડતા સમય પેટને અંદર ખીંચો. હજી એકવાર શ્વાસ લઈ પેટને ફૂલાવો, શ્વાસ છોડી પેટને અંદર લ્યો. ધીરેથી આંખ ખોલી દો. તમે પહેલા દિવસે ઓમકાર અને ભ્રમરી પ્રાણાયામ શીખી લીધી છે. તો આજે આપણે એક સ્ટેપ આગળ જશું. તમે જોયું હશે કે ગાર્ડનમાં છે કે તમારા દાદી દાદા કે બીજા જેટલા સિનિયર પીપલ છે, ગાર્ડન્સમાં બેઠા હોય છે અને એક પ્રકારે એ લોકો પ્રાણાયામ કરતા હોય છે. કેમ કરતા હોય છે? તમે પણ થોડી શીખી લો. ડાબા હાથની પહેલી આંગળી અને અંગૂઠો એને બંને ભેગા લઈ આવો. એને ધ્યાન મુદ્રા કહે છે. એને ડાબા ઘૂંટણ ઉપર મૂકી દો. જમણા હાથથી પહેલી બે આંગળી છે એને વારી દો. બીજી બે આંગળી છે રિંગ ફિંગર અને લિટલ ફિંગર, નાની ટચકડી, એને ખુલ્લી રાખશો. અંગૂઠો તમારો ખુલ્લો છે. હવે અંગૂઠાથી જમણું નાક બંધ કરવાનું છે અને ડાબાથી શ્વાસ લેવાનું છે. એ તમે હજી એ વારું કરશો ને, ખાલી તમે જુઓ અને સાંભળો. હવે તમે એમ કહેશો કે બધી ચીજ આપણે ડાબાથી શરૂ કરી અને જમણાથી પછી જાય છે, એમ કેમ કરીએ છીએ? તો તમે માર્ચ પાસ બી કરો છો સ્કૂલમાં, તો શું કરો છો? લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ. આખી દુનિયામાં જ્યાં જશો ને બધા લેફ્ટ રાઈટ જ કરતા હોય છે. તો શું કામ કરે છે? કેમ કે ડાબું તમારું ચંદ્ર છે, ઠંડુ, અને જમણું છે સૂર્ય, ગરમ. તો અત્યારે આપણે બંને નોસ્ટ્રલને ખોલી દેવા છે કે તમારો શ્વાસ ઠીક રહે. તો હવે તમે આ કરો. આકાર બીજા હાથેથી આને વારી દીધું છે. જમણું નાક તમે બંધ કરશો. પહેલાં અહીંયાથી જ આપણે બે કે ત્રણ વાર શ્વાસ લેશું. અંદર શ્વાસ લ્યો, પૂરક,
શ્વાસ મૂકો રે ચ, ફરી વાર શ્વાસ લ્યો દાબાથી જ પૂરક, શ્વાસ મૂકો દાબાથી રે ચ. હવે દાબો તમે બંધ કરશો તમારી રિંગ ફિંગરથી અને જમણાથી શ્વાસ લેશો, અંદર શ્વાસ લ્યો પૂરક, શ્વાસ છોડો રે ચ. હજી એકવાર શ્વાસ લ્યો પૂરક, છોડી દ્યો રે ચ. હવે આપણે શું કરશું, દાબાથી લેશું ને જમણાથી છોડશું, એને અનુલોમ વિલોમ કહે છે. તો જમણાને બંધ કરો, એક શ્વાસ લ્યો, ઊંડો શ્વાસ લ્યો, દાબાને બંધ કરો, જમણાથી છોડી દ્યો. હવે જમણાથી શ્વાસ લ્યો, દાબાથી છોડી દ્યો. તો અગર ચાર કાઉન્ટમાં શ્વાસ લ્યો છો તો છ કાઉન્ટમાં તમારે શ્વાસ મૂકવાનો હોય છે. ફરીવાર જમણાથી શ્વાસ તમે છોડો તો જમણાથી શ્વાસ લ્યો, દાબાથી છોડી દ્યો, દાબાથી શ્વાસ લ્યો ને જમણાથી છોડી દ્યો. ધીરેથી તમે બંને હાથને મૂકી દ્યો. તો આ તમે શું કર્યું કે તમારા નોસ્ટ્રલ, ઘણીવાર જ્યારે શરદી હોય છે તો નાક બંધ થઈ જાય છે, અને નેચરનું કામ તો એમ જ છે કે તમે ઘણીવાર કહો છો મારું એક જ કામ કરે છે, તો આ પ્રાણાયામ જ્યારે તમે કરો છો તો તમે બંને નોસ્ટ્રલને કામ કરતા કરી દો છો. બીજી વાત છે, આ પ્રાણાયામ તમે જ્યારે કરો છો તો શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે, તો આ શિયાળામાં કરવો જોઈએ. તો આ આપણે પ્રાણાયામ આજે શીખ્યું. તો મને લાગે છે કે તમે આજે જેટલું કર્યું શીખ્યું તમે ઘરે જઈને પ્રેક્ટિસે કરશો, તમારા મમ્મી ડેડીને તમારા ફ્રેન્ડ્સને પણ શીખાડશો. પણ ધ્યાન રહે, શીખાડો ત્યારે મેં જે કીધું કે આ અમને કરવું જોઈએ, અમને ના કરવું જોઈએ એ ધ્યાનમાં રાખશો. તો ઠીક છે, આપણે કોઈ પણ કાર્યક્રમ પ્રાર્થના સાથે જ કમ્પ્લીટ કરતા હોય છે. તો ઠીક છે, ચાલો બંને હાથને ભેગા લેવો, આંખ બંધ કરો, ઊંડો શ્વાસ લ્યો, પૂરો ધ્યાન તમારે બે આઈબ્રોઝના વચ્ચે અને તમારી દિલની ધડકનને સાંભળવાની કોશિશ કરો. હવે આપણે પ્રાર્થના કરશું. ॐ पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ॐ शान्ति शान्ति शान्तिः. बने हाथ ने रब करो, આંખના ઉપર રાખો, ચહેરા ઉપર ફેરાવો, પૂરા શરીર ઉપર એને મહેસૂસ કરો. થેન્ક યુ રવિન્દ્રજી, થેન્ક યુ યતિનજી, અને થેન્ક યુ તમને બધાને. ધન્યવાદ.